નમસ્કાર દર્શક મિત્રો, તીર સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ઉફાન ઉપર છે. આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. બારે મેઘ ખાંગા થઈ રહ્યા છે, સાથે ઉપરવાસમાં પણ થયેલા વરસાદને લઈને ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે અને પુરજોશમાં વહેતી જોવા મળી રહી છે. મોસમમાં પ્રથમ વખત ઓરસંગમાં આટલી મોટી માત્રામાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે. મોસમમાં અગાઉ પણ 4-5 વખત ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. છોટાઉદેપુરની નજીક જે ઓરસંગ નદીના પટમાં ચેકડેમ બાંધવામાં આવેલો છે, ચેકડેમ અગાઉ પણ ઓવરફ્લો થયો છે. જોકે આ વખતે ચેકડેમ ઉપરથી જે રીતે પાણીના પ્રવાહ પસાર થઈ રહ્યા છે, તેને જોતાં ચોક્કસથી કહી શકાય કે અત્યાર સુધીનો આ મહત્તમ પ્રવાહ ઓરસંગ નદીમાં જોવા મળ્યો છે. તો જિલ્લામાં થઈ રહેલા વરસાદની આંકડાકીય સ્થિતિની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં સવારથી બારે મેઘ કાંગા થઈ રહ્યા છે. સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં છોટાઉદેપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે. પાવીજેતપુરમાં 2 ઇંચ, સંખેડામાં 1.5 ઇંચ, નસવાડીમાં 1.25 ઇંચ, કવાંટમાં 1.5 ઇંચ અને બોડેલીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાથે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ થયો છે અને તેને લઈને નદી નાળા છલકાયા છે. લો લેવલ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. જો તમે હજુ સુધી તીર સમાચારને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર, અને હા, બેલ આઇકોન જરૂર દબાવજો.